નમસ્કાર મિત્રો, તાજેતરમાં રજૂ થયેલ 2021-22 બજેટમાં નાણામંત્રી દ્વારા એક અગત્યની જાહેરાત કરવામાં આવી. નાણામંત્રી શ્રીમતી સીતારામન દ્વારા જે બજેટ રજૂ થયું એ બજેટમાં જનરલ પ્રોવિડન્ટ ફંડ એટલે કે જીપીએફ માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. તો આ જાહેરાત શું છે અને તેની કર્મચારીને કઈ રીતે ઉપયોગીતા છે એ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. આ જાહેરાત મુજબ હવે નાણાકીય વર્ષમાં કોઈ પણ કર્મચારી જો તેના પીએફમાં વાર્ષિક 2.5 લાખથી વધુ રકમ જમા કરાવશે તો જે વધારાની રકમ પર મળતા વ્યાજની રકમ ટેક્સ પાત્ર થશે. એટલે કે જો 2.5 લાખ રૂપિયા સુધી આપણે કોઈ પણ રકમ કપાવીશું તો ત્યાં સુધીનું જે વ્યાજ મળશે એ વ્યાજ કરમુક્ત રહેશે, પણ ત્યાર પછીના રકમ માટેનું વ્યાજ ટેક્સ પાત્ર ગણાશે. બજેટમાં નાણામંત્રીએ જણાવ્યું એ મુજબ એમ્પ્લોઈઝ મેકિંગ કન્ટ્રીબ્યુશન ઓફ મોર ધેન ₹2.5 લેખ્સ એ યર ઇન્ટુ ધેર પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ્સ વિલ હેવ ટુ ઇન્ક્લુડ ધ ઇન્ટરેસ્ટ એટ્રીબ્યુટેબલ ટુ ધ ઇન્વેસ્ટમેન્ટ્સ એક્સીડિંગ ₹2.5 લેખ્સ ઇન ધેર એન્યુઅલ ઇન્કમ સ્ટાર્ટિંગ 2021-22 એન્ડ ફાઇલ ટેક્સ રિટર્ન્સ એકોર્ડિંગલી. બજેટમાં નાણામંત્રીએ એમ પણ જણાવ્યું કે સમ પીપલ વેર ઇન્વેસ્ટિંગ એઝ મચ એઝ ₹1 કરોડ ઇચ મંથ ઇન ટુ પીએફ. ઇટ વોઝ અનફેર ધેટ દે ગેટ ટેક્સ કન્સેશન્સ એઝ વેલ એઝ એન એન્સ્યોર્ડ રિટર્ન. તો કેટલીક વ્યક્તિઓ પીએફની અંદર વધુ રકમ જમા કરે છે કે જે યોગ્ય નથી એવું વેધક વિધાન નાણામંત્રીશ્રીએ કરેલું છે. તો હવે આપણે વિચાર કરીએ એ મુજબ બેંક ફિક્સ ડિપોઝિટ અને બચત ખાતાના વ્યાજની જેમ જ પીએફના વ્યાજની રકમ પણ કરપાત્ર ગણાશે. જો દર વર્ષે 2.5 લાખ એટલે કે માસિક 20,833 કે તેથી ઓછી રાશિ પીએફમાં જમા કરાવશું તો તે અંગે કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો થશે નહીં. પરંતુ જો 5 લાખની રાશિ જમા કરાવીએ એટલે કે 2.5 લાખથી ડબલ, તો વધારાની જે 2.5 લાખની રાશિ છે તેના પર હાલના 7.1% મુજબના વ્યાજની રકમ થાય છે ₹17,750. હવે આનો જો આપણે 30% સ્લેબમાં ટેક્સ ગણીએ તો એ ટેક્સ થાય છે ₹5,325. તો આમ તમે જુઓ તો 17,750માંથી ટેક્સની રકમ બાદ કરીએ તો નેટ વ્યાજની રકમ મળે છે ₹12,425. જો એને ટકાવારીમાં ગણતરીમાં લઈએ તો 4.97% એ 2,25,50,000 ગણાય. એટલે કે 7.1%ની જગ્યાએ હવે 4.97%નું વ્યાજ વધારાની રકમ પર મળવા પાત્ર થયું. આમ 2.5 લાખથી વધુ રકમ પીએફમાં જમા કરાવનારને ટેક્સ કપાતની તૈયારી રાખવાની રહે. અહીંયા આપણે એક વસ્તુ જોઈએ કે કરદાતાએ કોઈ પણ ગણતરી કરવાની નથી. એજી વિભાગ દ્વારા જ આ વ્યાજની રકમ કરદાતાના 26S ફોર્મમાં દર્શાવવાની કાર્યવાહી કરવામાં આવશે એવું આપણને એક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. બજેટ 2021-22 સ્પષ્ટતા કર્યા મુજબ એક વાત ધ્યાનમાં લેવી જરૂરી છે કે ફક્ત અને ફક્ત પ્રોવિડન્ટ ફંડને જ આ નવી ટેક્સ નીતિ લાગુ પડે છે. પીપીએફ કે સીપીએફને આ યોજના હેઠળ કોઈ અસર થશે નહીં. અમે બંનેના ફંડમાં વાર્ષિક જમા રાશિ ₹2 લાખથી વધતી નથી. તો હવે
તમામ જીપીએફ ધરાવતા કર્મચારી અધિકારીઓએ નવી ટેક્સ બાબતને ધ્યાનમાં લઈ વર્ષ 2021-22 માટે આગામી એપ્રિલ 21થી શરૂ થતા નવા નાણાકીય વર્ષ માટે જીપીએફમાં કપાત કરાવવી જોઈએ. જીપીએફમાં જમા કરેલ રકમ 2.5 લાખથી વધે તો કેટલી વધવાથી 7.1% લેખે કેટલું વ્યાજ મળે અને એ વ્યાજ ઉપર 30% સ્લેબ પ્રમાણે કેટલો ટેક્સ ભરવા પાત્ર થાય એ આ કોષ્ટકમાં દર્શાવેલું છે. તો આ બાબતને ધ્યાનમાં રાખી હવે વ્યાજની સામે આપણે કેટલો ટેક્સ ભરી શકીએ તેમ છીએ એ નક્કી કરી અને આપણે જીપીએફની કપાત ફાઇનલ કરવી જોઈએ એવું મારું માનવું છે. તો આ વિડિયો તમને આ વસ્તુથી વાકેફ કરે છે અને હવે પછી તમે એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરશો અને જીપીએફની કપાત કરાવશો. થેન્ક યુ વેરી મચ.